નમસ્કાર આપ ન્યૂઝ જોઈ રહ્યા છો રિપોર્ટની સાથે હું છું લુબના ખાનપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં મનપાએ વન ટાઈમ ટેક્સ સિમ લોન્ચ કરી છે વેરો બાકી હોય તે લોકો તેનો લાભ લઈ દસ ટકા જેટલો હપ્તો ચૂકવીને ચડત બંધ કરી શકશે સ્કીમથી છસો કરોડથી વધુના વેરો વસુલાઈ શકે છે પાંચ વર્ષ સુધી હપ્તામાં વેરો ભરી શકાશે તો સ્કીમથી છસો કરોડથી વધુના વેરાની વસૂલાત કરી શકાશે પાંચ વર્ષ સુધી હપ્તામાં વેરો પણ ભરી શકાશે તેવી પણ આમાં સુવિધા આપવામાં આવી છે મનપાએ વન ટાઈમ ટેક્સ સ્કીમ લોન્ચ કરી છે જેમાં વન ટાઈમ વેરાને લઈને વેરો બાકી હોય તો લોકો તેનો લાભ લઈ શકશે સંવાદદાતા હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે હાર્દિક જેવી રીતે આજે સ્કીમ છે તે અંગે વધુ જાણકારી આપશો ચોક્કસ થી હાલ રાજકોટ મહાનગરપાલિકા છે મહાનગરપાલિકા દ્વારા આજથી જે છે આ અગાઉ બાકી રહેલો વેરો છે ભરી શકશે આ માટે જે છે તેમને પ્રથમ વર્ષે દસ ત્યારબાદ પચીસ એવી રીતના અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં જે જે પોતાનો વેરો ભરવાનો રહેશે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં તો અત્યારે છસો કરોડ રૂપિયા જેટલો જે જે શહેરીજનો નો વેરો બાકી છે જેને લઈને આ બાકી વેરો લોકો ચૂકવી શકે તેમને કોઈ તકલીફ ન પડે એટલા માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમને જણાવ્યું હતું કે આ સ્કીમ લાગુ કરવા પાછળનું કારણ એ પણ છે કે જે પાછળ કોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિ નબળી હતી એ સમયે ઘણા બધા લોકો છેલ્લા ત્રણક વર્ષથી વેરો નથી ભરી શક્યા આજે જે કોઈ આર્થિક મુશ્કેલી ન પડે અને તેઓ સરળતાથી ભરી શકે તેટલા માટે આ યોજના લાગુ કરવામાં આવી છે આ યોજના આજથી ચાલુ થઈ છે જે માર્ચ એકત્રીસ માર્ચ સુધી લાગુ રહેશે અને રાજકોટવાસીઓ જે છે આ વન ટાઈમ સેટલમેન્ટ યોજનાનો જે છે લાભ લઈ શકશે જે લોકોના વેરા બાકી છે તે લોકો બિલકુલ હાર્દિક આભાર આ સમગ્ર માહિતીમાં પણ વેરો ભરી શકાશે તો અમરેલીમાં રેતી ચોરી કૌભાંડ લઈને મચી ગયો છે મહત્વનું છે કે રાજુલાના ભાગશી ગામ નજીક ખાણ ખનીજ વિભાગના દરોડા ગેરકાયદેસર રેતી ચોરીને લઈને દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે રેતી ચોરી કરવા માટે પાણીમાં ચાર બોટ મૂકવામાં આવી હતી સમગ્ર કૌભાંડને લઈને ભાજપના નેતાનું ટ્વીટ નામ લીધા વગર રાજકીય નેતા પર દબાણ લાવવાનો આરોપ છે અમદાવાદના વાડજ વિસ્તારમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનારા પ્રેમી વિરુદ્ધ પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી છે બંનેના ગત ચૌદ ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં તેમની સગાઈ થઈ હતી જે બાદ પ્રેમીએ અનેકવાર પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા બાદમાં આરોપી પ્રેમીએ લગ્નની ના પાડતા યુવતીએ ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે આરોપીએ તારા જોડે જ મારે લગ્ન કરવાના છે તેવું કહી અને

મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય તો આજે મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે બળતી માટે ખાતાકીય પરીક્ષા લેવાઈ નથી અથવા પાછી ઠેલવાઈ છે તે માટે સરકારે એક માળખું ગોઠવવામાં આવ્યું છે આગામી સમયમાં પરીક્ષા નિયમિત લેવાય ઝડપી પરીક્ષા લઈ કર્મચારીઓને ન્યાય મળે તે માટે પ્રયાસ થશે અમદાવાદમાં માતૃભાષા દિવસ નિમિત્તે હાથીની અંબાડી પર ગુજરાતી ભાષાના ગ્રંથ સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે રંગોળી માતૃભાષા ગીતના ગુંજન સાથે સાહિત્ય રસિકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવશે એકાવન શક્તિપીઠના એક જ જગ્યાએ લોકો દર્શન કરી શકે તે માટે અંબાજી ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ પરીક્ષાઓ થોડી પાછી અથવા તો લેવાઈ નથી એના કારણે સમયસર બઢતી મળતી નથી પરંતુ આ કર્મચારીઓને સમયસર ન્યાય મળે અને જે લોકોને હજુ સુધી આ પ્રમોશન નથી મળ્યા એના માટે એક સુ આયોજિત એક માળખું ગોઠવવાની વ્યવસ્થા થઈ પરીક્ષા લેવાઓની આપણી સંસ્થાઓની ક્ષમતા પ્રમાણે ઝડપી પરીક્ષાઓ લઈ અને કર્મચારીઓને બઢતી મળે એના માટેનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વિશ્વ માતૃભાષા દિવસ કે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે રાજ્ય સરકારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ બોડકદેવ અમદાવાદ ખાતે રાખેલ છે સવારે હાથીની અંબાડી ઉપર બે કિલોમીટર સુધી ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો ગ્રંથોની શોભાયાત્રા કાઢી અને ઓડિટોરિયમ ખાતે એની પૂર્ણતા થશે તમામ શક્તિપીઠોને એક જ જગ્યાએ બધા લોકો દર્શન કરી શકે એની પરિક્રમા અને એકાવન શક્તિપીઠોનું નિર્માણ અંબાજી ખાતે થયું છે ગુજરાતમાંથી લગભગ બારમી તારીખથી તે સત્તરમી તારીખ સુધી પચીસો જેટલી બસો મૂકી જુદી જુદી જગ્યાએ થી તમામ લોકો એ અંબાજી મુકામે આવશે રાજ્યની જનતા માટે સરકારનો મહત્વનો નિર્ણય કુદરતી આફતમાં અપાતી સહાય મુદ્દે સરકાર મોટો નિર્ણય લેશે ભૂકંપપુર અતિવૃષ્ટિ વાવાઝોડામાં સહાય ડબલ કરશે જાનમાલ અને પશુધનમાં સહાય બમણી મળશે કેશ ડોલ્સની રકમમાં સો ટકાનો વધારો કરાશે કુદરતી આફતમાં મૃત્યુ સિવાયની સહાય બમણી કરાશે બજેટ સત્ર પહેલા રાજ્ય સરકાર બમણી સહાયની જાહેરાત કરી શકે છે હાલ મળે છે તેનાથી ડબલ સહાયની જાહેરાત વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના એસટી બસમાં રકાવીવાળા નિવેદન પર કોંગ્રેસનો પલટવાર પ્રવક્તા મનીષ દોશીએ કટાક્ષ કરતા કહ્યું રાજ્યના રસ્તા પર ખાડા પૂરવામાં આવે તો લોકોને રાહત થાય રાજ્યમાં ખાડા અકસ્માતથી પાંચસો અઠાવન મોત થયા છે માત્ર અમદાવાદ શહેરમાં પાંચસો અઠાવન ખાડા પડ્યા છે રીસરફેસિંગના નામે છેલ્લા દસ વર્ષમાં રાજ્ય સરકારે પાંચ હજારનો ખર્ચ કર્યો છે છતાં રસ્તાઓ ખખડદ છે તેવો તેમણે આરોપ લગાવ્યો બસ નવી મૂકવાથી લોકોની સમસ્યા કે ચા રકાબીમાં ચા પીવાની સુવિધાની વાતો કરવાને બદલે રસ્તા ઉપર જે ખાડાઓ છે જે ભાજપાની શાસકોના ભ્રષ્ટાચારના કારણે ખાડાઓ છે એ ખાડા જો વ્યવસ્થિત કરવામાં આવે તો મોટાભાગના વાહન ચાલકોને તકલીફ ઓછી થાય તો કોરોના કાળમાં અનાથ થયેલા બાળકોને અપાયેલી સહાયનો મુદ્દો હવે ગરમાયો છે કોંગ્રેસે ફરી એકવાર આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા છે કોંગ્રેસનો દાવો છે કે લોકસભા રાજ્યસભા અને વિધાનસભામાં જે આંકડાઓ રજૂ કરાયા છે તેમાં વિસંગતતા છે આ અંગે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે અનાથ બાળકોના આંકડા ખોટા છે દાવો છે કે કેન્દ્ર સરકારની પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજનામાં માત્ર બસ્સો પાંચ લોકોને સહાય મળી છે અમે સરકારને પ્રશ્ન પૂછીએ છીએ કે સરકાર જણાવે કે આ હજાર બાળકોને જેમણે પોતાના માતા પિતા કોરોનાના સમયમાં ગુમાવ્યા શા કારણથી ગુમાવ્યા છે શું કોઈ દુર્ઘટના ઘટી હતી શું કોઈ અન્ય રોગ હતો કે હજારથી વધારે બાળકો ગુજરાત રાજ્યમાં કોરોનાના સમયે કોરોના સિવાય સરકારનું કહેવું છે કોરોનાના સિવાય એ લોકો અનાથ થયા છે કેન્દ્રના મંત્રી એ જે જવાબ આપ્યો તે જવાબ પહેલાં પાના ઉપર અલગ અને ત્રીજા પાના ઉપર ટોટલ જુઓ તો અલગ આંકડા જોવા મળે એ જ રીતે ગત વર્ષમાં રાજ્યસભામાં આ જ મંત્રીશ્રી દ્વારા આ જ મુદ્દા ઉપર સવાલ પૂછવામાં આવ્યો તેમાં પણ બાળકોની સંખ્યાનો આંકડો અલગ આપવામાં આવે પોરબંદરમાં કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન અરબી સમુદ્રમાં વિદેશી નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મર્ચન્ટના વેસલના ક્રૂ મેમ્બરની બેભાન થયો હતો માથામાં ઈજા થતા સારવારની જરૂર પડી હતી નાગરિકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ધોરાજીમાં મુકેશભાઈ નામના વ્યક્તિએ મકાન પર લોન લીધી હતી હાલ પરિવારની પરિસ્થિતિ લોન ભરવાની સ્થિતિમાં ન હોવાથી પ્રાઇવેટ ફાઇનાન્સ બેંક બેંકે મકાન સીલ કરવાની કામગીરી હાથ ધરી છે ઘરના મોભી મુકેશભાઈને પેરાલિસિસના કારણે હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે પત્નીની ડાયાલિસિસની સારવાર ચાલી રહી છે પરિવારને બહાર કાઢી મકાનને સીલ મારી દેતા પરિવાર આજે ઘર વિહોણો થયો છે આ મામલે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ફાઇનાન્સ બેંકની દાદાગીરી અને ગેરકાયદેસર રીતે મકાન ખાલી કરાવવાનો આરોપ લગાવ્યો જે બેંકવાળા આવ્યા છે અને લોન નથી ભરી એટલે અને ઘર ખાલી કરવાનું કે છે મારા પપ્પા હોસ્પિટલમાં છે અને મમ્મીની ડાયાલિસિસ છે અત્યારે અમારી પરિસ્થિતિ છે નહીં ખાલી કરવાની મારા હસબન્ડ અત્યારે સિવિલ હોસ્પિટલમાં છે બાટલા ચઢે છે મારે ડાયાલિસિસ ચાલુ છે એને મકાન ખાલી કરાવ્યું બધું માર સામાન બહાર કઢાવ્યું હોય કે તમારે ભરવાનું છે એમ આવા સંજોગોની અંદર પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની દાદાગીરી કરી અને મકાનને સીલ કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે આ કાયદો હાથમાં લેવાની વાત છે અને થોડા દિવસનો સમય આપવામાં આવે એવી મકાન માલિકની જે માગણી છે માગણી પણ સ્વીકારવામાં નથી આવતી આ ગેરવ્યાજબી છે તો હવે વાત કરીશું ઠગ ટોળકીની જો તમને કોઈ અજાણ્યા નંબરથી ફોન આવે અને તમારી પર્સનલ ડિટેલ માંગે તો સાવધાન થઈ જજો રાજકોટના ધોરાજીમાં એક મહિલા સાથે બનેલો બનાવ દરેક માટે લાલબત્તી સમાન બન્યો છે બાકી રહી ગયેલી સરકારી સહાયની રકમ આપવાના નામે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને પોતે જિલ્લા હેલ્થ ઓફિસર છે તેવી ઓળખ આપીને મહિલાને તેની તમામ વિગતો જણાવી હતી ભોગ બનનારના મતે ફોન કરનાર વ્યક્તિએ આંગણવાડી બેંક ડિટેલ આધારની વિગતો જણાવી તેમને વિશ્વાસમાં લીધા હતા અને બાદમાં એક એપ્લિકેશનની લિંક આપીને તેને ભરવાની વાત કરી હતી પહેલા મહિલાની શંકા ગઈ હતી અને તેણે ફોન કટ કરી દીધો હતો પરંતુ બાદમાં ફરી અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને તેને આશા વર્કર બહેનોને કોન્ફરન્સમાં લઈને સહયોગ આપવાની વાત કરી આ સમયે આશા વર્કર બહેનોને પણ જાણ નહોતી કે જે વ્યક્તિ પોતાને હેલ્થ ઓફિસર કહી રહ્યો છે તે હકીકતમાં એક ઠગ છે બાદમાં વિશ્વાસ બેસતા મહિલાએ વિગતો આપી દેતા તેના ખાતામાંથી સરકારી સહાયની મળવાપાત્ર રકમ પાંચ હજાર બારોબાર ચાઉ થઈ ગઈ છે જોકે બાદમાં છેતરપિંડી થતાં મહિલાના પતિએ ધોરાજી સરકારી બ્લોક ઓફિસરને જાણ કરી જે બાદ હેલ્થ ઓફિસરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી સરકારી સહાયના નામે થયેલી ઓનલાઈન છેતરપિંડી બાદ બ્લોક ઓફિસરે પણ લોકોને આવી ઘટનાઓ સામે તાકીદ કરી છે મહિલાને સિઝરિયન ઓપરેશન કરાવ્યું હતું અને તેની મળવાપાત્ર સરકારી સહાય પાંચ હજારની ઠગાઈ થઈ ગઈ હતી પણ પોતાની માયાજાળમાં ફસાવી લીધા અને ખાતામાં અંદાજે પાંચ હજાર રૂપિયા જાહેર જનતાને જણાવવાનું કે આવા કોઈ ફેક કોલ આવે કે તમારી સહાય મંજૂર કરાવી દેસુ તમને આટલા પૈસા મળશે તો આવા ભ્રામક ફોન કોલમાં ફસાવવું નહીં અને પોતાની કોઈ પણ ડિટેલ તો કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કે એવું કઈ કશું કરવું નહીં આંગણવાડીના કેન્દ્ર હલાવે છે એની અરે વાત કરાવી અમારી અમને કન્ફર્મમાં લીધા કે ના હું પોતે ગવર્મેન્ટ અધિકારી છું જ ત્યારબાદ અમને એક ગવર્મેન્ટ એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરવાનું કીધું કે જે તમારી સહાય અટકેલી છે હોસ્પિટલિટીની અને એ તમને સહાય નથી મળી એના માટે અમને દુઃખ છે અને અમે તમને ફૂલ કોપરેટ કરી છે તેના માટે તમે પણ કોપરેટ કરો એટલે અમે ફોન કાપેલો છતાં પાછું અમને આંગણવાડી વાળી બાય આડે પછી જે આશા વર્કર છે એની અરે કોન્ફરન્સમાં વાત કરાવી અરવલ્લી ખાતે રાજ્ય સરકાર દ્વારા નવીન બસોની ફાળવણી કરવામાં આવી છે સાત નવીન લક્ઝરી બસની ફાળવણી કરવામાં આવી છે જેમાં સાત બસમાંથી બે સ્લીપર અને પાંચ લક્ઝરી બસનો સમાવેશ કરાયો છે સાત બસ પૈકી ત્રણ મોડાસા બે બાયડ બે બસ ભીલોડા ખાતે ફાળવવામાં આવી

લોંગ જતા યાત્રીઓ છે તેમના માટે ખૂબ જ કમ્ફર્ટેબલ એવી બસ આ સરકાર દ્વારા આજે મોડાસા એસટી ડેપોને ફાળવવામાં આવી છે તો ભાવનગર જિલ્લામાં ચોમાસામાં સો ટકાથી વધુ વરસાદ થતા તેમજ શેત્રુંજી ડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થઈ જતા આ વર્ષે હવે ગોહિલવાડ પંથકમાં ઘઉંનું વિક્રમી વાવેતર થયું છે પરંતુ રવિ સિઝનના વાવેતરમાં ઘઉંના પાકમાં વ્યાપક રોગચાળો પ્રસર્યો હોવાના કારણે ખેડૂતોની ધારણા પ્રમાણે ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા છે આગામી દિવસોમાં પિયતની અછતને પગલે પણ ઘઉંનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે ત્યારે સુકારાનો રોગચાળો કાબૂમાં આવે અને ઉત્પાદનમાં કોઈ અસર ન વર્તાય એવી ધરતીપુત્રો પ્રાર્થના કરી રહ્યા છે કે એવી બધી હાલત છે કે ખેડૂતો ઓણ સારું છે કાંઈ એવું ખોટી વાત નથી પણ ઘઉંના ભાવ એટલા બધા નિશા છે ને કે ઘઉંમાં ચાર હજારથી આમ તો પાંચ હોય તો પોહાય પણ ચાર તો હોવા જોવે અત્યારે હવે ત્રણ ત્રણ હજાર કે પચીસો રૂપિયા ભાવ છે એમાં ખેડૂત શું ખાય આ વખતે ઘઉંનો ઉતારો બહુ ઓછો આવે છે અને ઘઉંના જે આવકની જો વળતરની જો વાત કરતા હોઈએ તો જે ઘઉંનો ખર્ચો છે એ નાખી દો તો વિગે ઓછામાં ઓછો છ સાત હજારનો કે આઠ હજારનો ખર્ચો થઈ જાય પણ એની અમે ચાર ગુણ ઘઉં નીકળે તો હરારસ ગણો તો માલપા બે ગુણ ઘઉંની ઘટી જાય એવી પરિસ્થિતિ થાય છે પરિસ્થિતિ સારી છે અને અમુક જે વહેલા જેની વાવણી થયેલી છે એ પાકની કાપણી પણ શરૂ થઈ ગયેલી છે એકંદરે જે ખેડૂતોને પંદર નવેમ્બર પહેલાં જેનું વાવેતર કરેલું છે વચ્ચે ડુંડી આવવાની અવસ્થાએ ઠંડીનું પ્રમાણ ઓછું હોય દર વર્ષે ઉનાળાના સમય દરમિયાન સુજલામ સુફલામ યોજના અંતર્ગત સરકાર દ્વારા ચેકડેમ તળાવ ઊંડા ઉતારવા સહિતની કામગીરી કરાવવા માટે જિલ્લા પંચાયત હસ્તક એજન્સી અને ગ્રામ પંચાયતને કામ ફાળવવામાં આવતા હોય છે આ કામગીરીને એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે છતાં હજુ સરકારે રકમ ચૂકવી નથી તેથી એજન્સી તેમજ ગ્રામ પંચાયતના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે આ યોજના હેઠળ થયેલ કામોની રકમ સરકાર દ્વારા તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગણી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપના ઘનશ્યામ શિવ્યમંત્રી રજૂઆતમાં સડસઠ કામો મંજૂર કરવામાં આવેલા હતા એ સો સડસઠ કામોમાંથી કુલ ચારસો છવ્વીસ કામો પૂર્ણ કરવામાં આવેલ છે આ પૂર્ણ કામ કરવા એની અંદર તળાવ ડિસેટિંગ નદી નાળાનું જંગલ સાફ સફાઈ નાની સિંચાઈ યોજનાઓની રિપેરિંગ સાફ સફાઈ તળાવ રિપેરિંગ ચેકડેમ રિપેરિંગના કામો હાથ ધરવામાં આવેલા હતા આ કામોની અંદર જે પૂર્ણ કરેલ છે ચારસો છવ્વીસ કામો એ કામોનો ટોટલ સાઠ ટકા લેખે ખર્ચ પાંચ કરોડને સમુતેર લાખ રૂપિયા ચૂકવવાનો થાય છે જે હાલ તમામ કામોના બિલો અત્રે રજૂ થઈ ગયેલા છે અને એની તાંત્રિક અને વહીવટી સકાશની ચાલી રહેલ છે વાગરેજ ગામે રાજ્ય સરકાર દ્વારા અંબિકા નદી પર કરોડોના ખર્ચે ટાઇડલ ડેમ બનાવવામાં આવી રહ્યો છે જેમાં માટીપુરાણ સાથે પાળો બાંધવામાં આવી રહ્યો છે જેના કારણે વર્ષો જૂની કાસ પણ ખાનગી માટીપુરાણને કારણે બંધ થતા ગામ ચોમાસામાં બેટમાં ફેરવાશે તેવી ભીતિ ગ્રામજનો સેવી રહ્યા છે આ કારણે ગામના લોકોએ એક સંપ થઈ માટીપુરાણની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ડેવલપર દ્વારા જો હુકમી કરવામાં આવી રહી છે અને ગ્રામજનોને ધમકી આપવામાં આવી છે કે જે થાય તે કરી લો પરંતુ માટીપુરાણનું કામ અટકશે નહીં જેને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે વરસાદી કાંસ બંધ થતાં લોકોના ખેતર અને ઘરોમાં પાણી ધુસવાની ભીતિથી અનેકવાર કલેક્ટર અને મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં તંત્ર ગૃતરાષ્ટ્ર બન્યું છે ત્યારે જિલ્લા તંત્ર વાઘરેજ ગામને ડૂબતું બચાવવા પ્રયાસ કરે એ જ લોકહિતમાં છે સમસ્યા આ જે માટી ચાલી રહેલું છે જે આપણે જોઈ શકીએ છીએ વાઘરેજ ગામ એક નીચાણવાળા વિસ્તારમાં આવેલું ગામ છે અને આ જે આટલા મોટા પ્રમાણમાં માટી ચાલી રહેલું છે જેમાં સો વર્ષ જૂના પાણી નીકળના રસ્તા એમના દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા છે અમારા આજુબાજુ બધી ખેતીઓ છે એમાંનો પાણીનો નિકાલ અમારો હવે થવાનો નથી તો અમારે શું કરવું પાણી અમારી ખેતી બગડે કે અમારા ઘર માં પાણી રહે મચ્છરો પેદા પડે અમારે પછી આલોક ને કીધું કે કુડા તમે બંધ કરો કે તમારી થાય તે કરો અમારે નથી બંધ કરવું અમને કઈ નથી જોયું જમીન માં ખાલી પાણી નો નિકાલ નો વેજ ઓટો છે એના માટે કલેક્ટર પર ગયા કલેક્ટર સાહેબ જવાબ આપ્યા મામલતદાર માં ગયા મામલતદાર માંથી બી આવ્યા ને અહીંયા તમને બોલાવ્યા સાહેબ હવે અહિયાં થી અમને કોઈ ન્યાય મળે એ આશા રાખીએ છીએ બહુ મોટી તંત્ર પર જો તંત્ર નહીં કરે અમે આ બંને કામ બી બંધ કરાવી દઉં કેમ કે અમારા ગામમાં આટલી કોઈ આવેલું જ નહીં આ ડેમ બન્યો તો બલ્બલા હેલિકોપ્ટર માં ઉતરી છે બીજા કોણ આ પાણીના માટે આવે છે તો કોણ વોટ માંગવા આવે પછી આ જનતાનો નિયમ નિયવો આ બધું પબ્લિક ને લઈને કલેક્ટર ટીમા એને લઈને બેસી જાવ લોકો એક તરફ પશ્ચિમી સંસ્કૃતિનું અનુસરણ કરી રહ્યા છે અને વેલેન્ટાઇન ડેની ઉજવણી પણ કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં યુવાનો દ્વારા વેલેન્ટાઇન ડેની અલગ રીતે ઉજવણી કરાઈ અમદાવાદના સોલા ભાગવત ખાતે યુવાઓએ વેલેન્ટાઇન દિવસની કાઉ હગ ડે તરીકે ઉજવ્યો આપણી અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક જે બોડી છે જેને આપણે ઓરા પણ કહીએ છીએ તો એને બુસ્ટઅપ કરવાનું જો કોઈનામાં સામર્થ્ય હોય આપણી પોતાની શક્તિ વધારીએ વધારી દેવભૂમિ દ્વારકામાં ધારાસભ્ય પબુભા માણિકના પરિવાર દ્વારા ક્ષત્રિય વાઘેડ સમાજના બાવીસ માં સમૂહ લગ્ન યોજાયા સમૂહ લગ્નમાં એકસો અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી સાંસદ પૂનમબેન માડમ તથા અન્ય હોદ્દેદારો પ્રસંગમાં હાજર રહ્યા વીરમાશા માણેક પરિવાર દ્વારા દર વર્ષે ગરીબ પરિવારો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્ન ઉત્સવ ઉજવવામાં આવે છે જેની અંદર પણ સમાજને આપણે આમંત્રણ આપીએ છીએ એકસો ને અગિયાર છે અને આવતી સોળ તારીખના દલિત સમાજના લગ્ન છે કાર્ય પદ્ધતિ છે સમાજને સાથે લેવાની અને દરેક લોકોને પોતાના ગણાવી અને કામ કરે છે આ બધું આપણને વારસામાં મળેલું છે એટલે આજે બહુ

રોજના ત્રણ આંચકા ને ધ્રુવજી ઉઠે છે સુરેન્દ્રનગર ની ધરા નાના મોટા મઢાદના ઘરો બન્યા ખંડેર ભૂકંપ એક ષડયંત્ર